અને એ દેવાયત ભાઈ રામ રામ. હા એ દેવાયત ભાઈ આ કારી મને મૂકી દે હે. કારી મૂકી દે તો ભલે ને મૂકી દે, ક્યાં કારી એક જ છે દુનિયામાં. તું ધંધે ચડી જા ને ક્યાંક પણ તારું ગોઠવાઈ જા. પેલી વખત આવો કયા વિચાર આવ્યો દેવાયત ભાઈ ખવાડ ઉપર આપણે બનાવવું જોઈએ. દેવાયત ભાઈ નું દેશી દેવાયત ભાઈ નું કોમ્બિનેશન જામ એમ છે, એટલે પછી બીજા કોઈનો વારો કાઢવાના. સૌ પબ્લિક ને મજા આવે અને વિડીયો આલે. ભણતર માં તો એવું છે, આપણે આઠ ભણી ગયેલ છે, ઇંગ્લિશ વાંચતા આવડતું ને, કારણ કે અંગ્રેજો ને ગુજરાતી નથી આવડતું. નામ લીધું ભીખાભાઈ ની કારી. અભી મજા આયેગા ના ભીડો. મોજ મસ્તી મનોરંજન ને માહિતી એટલે મોજે ગુજરાત, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે આપણે એક અદ્ભુત માણસને મળવા આવ્યા છે, જે ગુજરાતના લાખો લોકોને પેટ પકડીને હસાવે છે. અને સરસ મજાની જગ્યા છે, પાછળ આપ જોઈ શકો છો ગરવો ગઢગીરનાર અને મસ્ત એવી વાડી છે. મારી સાથે જે બેઠા છે લગભગ એનો પરિચય દેવાની મારે જરૂર નથી. જે લોકો ઇન્સ્ટામાં કોમેડી જોતા હોય એને ક્યાંક ને ક્યાંક આડા આવતા જ હશે. ઉર્ફે દેવાયતભાઈ, તો સ્વાગત છે તમારું. રમેશભાઈ, રમેશભાઈ મોકરિયા આપણી સાથે છે, જેને હું તો દેશી દેવાયતભાઈ ખવડ કહું છું, કારણ કે દેવાયતભાઈ ખવડ એટલે ગુજરાત લોક સાહિત્ય કલાકાર છે, એને તો આપ સૌ જાણતા હશો. એના વિડીયોમાંથી એની જે અવાજ હોય એની અમુક શોર્ટ્સ ક્લિપ લઈ અને એમાં પોતાનું કન્ટેન્ટ નાખી અને જે એક મસ્ત કોમેડી વિડીયો તૈયાર કરે છે. અને જમીનથી જોડાયેલ માણસ છે એટલે આપણે ખાસ મળવા આવ્યા છે, કારણ કે જે સેલિબ્રિટીઓ છે એના પ્રોટોકોલ બહુ હોય, એને મળવા જવામાં એટલે એના કરતાં આવા માણસોને મળીએ ને તો મજા આવે. અને મેં દેવાયતભાઈને કીધું, દેવાયતભાઈનું આ પહેલું ઇન્ટરવ્યૂ છે કે કોઈ ના જોઈ જોઈ કે ના જોઈ તમે જોજો ને હું જોઈ તો એ ઘણું છે, પણ ખરેખર મજા આવશે. તો ચાલો સીધો સંવાદ કરીએ આપણે દેશી દેવાયતભાઈ ખવડ સાથે, ઉર્ફે રમેશભાઈ મોકરિયા સાથે. તો દેવાયતભાઈ તમારા હે ને આ સફરની શરૂઆત ક્યાંથી થઈ ને સૌથી પહેલા ન્યાથી જણાવો. સફરની શરૂઆત તો ખેતરમાં કામ કરતા જી જી અને વિડીયો પેલો બનાવવાનું ચાલુ કર્યું અને આપણે નામ લીધું ભીખાભાઈ ની કારી. ભીખાભાઈ ની કારી, હા. એટલે હકીકતમાં પૃથ્વી ઉપર અસ્તિત્વમાં છે કે અસ્તિત્વમાં નથી? અચ્છા, મનોરંજન કરાવવા. મનોરંજન માટે આ તો પબ્લિક ને મજા આવે એટલે આપણે ભીખાભાઈ ની કારી થી સ્ટાર્ટિંગ કર્યું. જી જી અને ત્યાંથી પબ્લિક મને ઓળખવા માંડી. ભીખાભાઈ અટાણા દેવા પણ કારી ને તમને બધાય. પછી આ કારી ધોરી કરતા કરતા તમે દેવાયતભાઈ ઉપર આવ્યા અટાણા દેવાયતભાઈ. હકીકતમાં એવું હોય, દેવાયતભાઈ ખવડ ની અમુક એની જે રીલ્સ છે એની ઓફિશિયલ આઈડીમાં એની રીલ્સના વ્યૂ કરતા તમે એના નામ ઉપરથી જે બનાવો ને એમાં વધારે ગણાયમાં વ્યૂ હોય છે. અને હું તો વિનંતી કરું કોઈ જોઈતો કે ફોરવર્ડ કરજો વિડીયો ને દેવાયતભાઈ બધી પુગાડજો, કે તમારા શબ્દોને પણ આ કેટલા કેટલા લોકો સુધી મનોરંજનના રૂપથી પુગાડે છે. આપણે વાત કરતા હતા કે તમે એની કારી ધોરી કરતા કરતા દેવાયતભાઈ ઉપર કઈ રીતના આવ્યા? જો કે આમ માનો કે આપણે દેવાયતભાઈ તો આપણા ગુજરાતની અસ્થિ છે. જી જી બહુ મસ્ત કલાકાર છે. કલાકાર છે તો આપણે એના અમુક શબ્દ છે અને એના શબ્દ મારા વિડીયોમાં જોડી અને હું વિડીયો બનાવું કે જેથી કરીને પબ્લિકને દાંત આવે. જી જી અને દેવાયતભાઈના જે લોકો નવા મિત્રો છે ને એને એક ડેમો આપી દઉં કે દેવાયતભાઈના ડાયલોગ ઉપરથી કઈ રીતના કોમેડી કરે છે એ તમે પેલા વિડીયો જોઈ લ્યો, પછી આપણે આગળની ચર્ચા વધારીએ. એ દેવાયતભાઈ આ કારી મને મૂકી દે હે. તને મૂકી દે ક્યાં? ઈ કોઈ મહારાણી હતી ભાઈ, જવા દે ને. આપણે વિડીયો જોયો કેવી મસ્ત કોમેડી કરાવે છે. તો અત્યારે એવું છે કે સોશિયલ મીડિયાની શરૂઆત થઈ, લોકો અત્યાર સુધી કોમેડી માટે જોની લિવરને જોતા, રમેશ મહેતાને જોતા, અથવા બોલીવુડ કે જે ટીવીની અંદર જે શો આવતા એની અંદર જે હાસ્ય કલાકારો હતા. અને ત્યાંથી આગળ પછી બીજો સમય આવ્યો ડાયરાઓનો, કે જે સાહિત્યકારો ભેગા જે કોમેડી કલાકાર હોય, હાસ્ય કલાકાર જેને આપણે કહીએ, જેમ કે આપણે જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર છે, માયાભાઈ તો સાહિત્યકાર પણ છે અને હાસ્ય કલાકાર પણ છે, હકાદાન ગઢવી છે એક, એના પછી એ ફેજ આવ્યો. અને એ પછી સોશિયલ મીડિયા આવ્યું ને ત્યારથી ગ્રાઉન્ડ લેવલે
ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારોમાં કે જેની પાસે પ્રતિભા હતી લોકોને હસાવવાની, પણ એની પાસે માધ્યમ નહોતું, પણ સોશિયલ મીડિયાથી એ માધ્યમ દ્વારા આજે રમેશભાઈ જેવા કેટલા બધા કલાકારો આવ્યા, તો એને પણ એ આભારી છે. તો તમે આ સોશિયલ મીડિયામાં આવ્યા, તમારું ભણતર ને એના વિશે, તમારા જીવન ને એના વિશે થોડીક વાત કરો તો ઘણા મિત્રો તમને સાંભળે એ વધારે જાણે તો મજા આવે. ભણતરમાં તો એવું છે, આપણે 8 ભણી ગયેલ છે. અંગ્રેજો ને ગુજરાતી નથી આવડતું, એને નથી આવડતું, તો એ કોઈ દી અફસોસ કરે કે મને આમ તો બધું મારું સારું છે પણ મને ગુજરાતી નથી આવડતું, એવું કોઈ અંગ્રેજો એ કીધું તો આપડે ન આવડે તો કઈ નઈ, દેવાય ભાઈ તમને નથી આવડતું તો મને વરી ક્યાં આવડે. પછી તમે આ સોશિયલ મીડિયામાં કેટલો સમય થી આવ્યા છો? એમાં 7-8 મહિના થઈ ગયા. 8 મહિનામાં પણ તમે પેલું રોકેટ છોડ્યું, ભૂકા કાઢ ને ખા, ગુજરાતના ખૂણે ખૂણે છવાઈ ગયા. અરે તો પબ્લિક ને મજા આવે આ દાંત કાઢવાની, એટલે આપણે એ વાત હા એવો પ્રયત્ન બનાવીએ કે પબ્લિક ને દાંત આવે ને મોજ આવે. તમારા 2-3 બીજા પાત્રો આવે છે, એક વિજુબા આવે છે, પછી આ ભીખાભાઈ ની કારી ની વાત કરી, વચ્ચે એક બાપા કોઈ આવ્યા હતા, તો લોકો એની ડિમાન્ડ કરે કે હજી તમે વધારે એને લ્યો. તો હવે ભવિષ્યમાં તમે યુટ્યુબમાં તમે હજી બહુ સક્રિય નથી, હું તો એમ કહું વધારે કોમેડી કરાવીને લાંબા વિડીયો પણ તમે બનાવો, ફેસબુકની અંદર પણ તમે રીલ્સ નાખો છો. તો હવે ત્યાંથી આપણે આગળ વાત કરીએ, તો આજે તમારા 8 મહિનાનો જે સમય છે કે તમે સોશિયલ મીડિયામાં આવ્યા, તમે સોશિયલ મીડિયામાં આવ્યા તો હું અને તમે મળ્યા, તો આવી રીતના તમે 8 મહિના પહેલા અને તમે સોશિયલ મીડિયામાં આવ્યા પછી લાખો માણસો તમને સાંભળે છે, એ પછી લાખો નહીં પણ કરોડ ઉપર વ્યૂ જાય, તમે ટોટલ ગણો તો કરોડો વ્યૂ થાય એટલા, કારણ કે તમારી એક એક રીલ્સમાં 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ આવા વ્યૂ હોય તો કરોડો વખત તમારા વિડીયો જોવાના. તો આ 8 મહિના પહેલાનું જીવન ને અત્યારનું, એમાં તમને પોતાને શું ફેરફાર લાગે? આમ તો તમારામાં મને તો આમ કોઈ ફેર નથી લાગતો, કારણ કે એટલું મસ્ત તમે અમે આવ્યા તો તમે મળ્યા, એટલું માન સન્માન આદરપૂર્વક આવકારો, એ ખરેખર અમે તમારા આભારી છીએ કે આપણે પહેલી જ વખત મળ્યા તો એ ઘણા વખત થયા મિત્રો હોય એવી રીતના તમારો ભાવ દર્શાવ્યો. પણ આ સોશિયલ મીડિયાથી તમારા જીવનમાં શું ફેરફાર તમને લાગે? મારા જીવનમાં કઈ ફેરફાર નથી પડ્યો, આપણે જે 8 મહિના પહેલા હતા એ જ રીતનું જીવન છે અને અત્યારે એ જ. પણ તોય તમને એવા રિસ્પોન્સ આવતા હોય ને, ફોન આવતા હોય કોઈ નવા નવા મિત્રો ના કે તમારા કામ ને વખાણતા હોય, એ ફોન આવતા હોય? ફોન આવે ઇન્સ્ટાગ્રામ માં ઘણા ફોન આવે, પણ હું બધાય ના ફોન રિસીવ કરું. વાત કરતા હતા કે દેવાયતભાઈ ખવડ ને, તો તમે ખરેખર આમ તો મનોરંજન ની ભાષામાં કહું તમે એને હાથ ધોઈને વાહે પડી ગયા ઘરે ભૂકા કાઢીને, કારણ કે દેવાયતભાઈ ખવડ ના વિડીયોમાં ઘણી નેગેટિવ કોમેન્ટ આવે, કારણ કે ઘણા લોકો એના વિવાદાસ્પદ સ્ટેટમેન્ટથી, એ કદાચ આજ માણસ છે ભૂલ થઈ જાય, કોઈ એવો શબ્દ બોલાઈ ગયો અને દરેક કલાકારના જીવનમાં એ વસ્તુ આવતી હોય તો ઘણા માણસોને મજા ના આવે, તો એના ઘણી બધી કોમેન્ટો આવતી હોય, પણ એના કરતાંય તમારા વ્યૂ વધારે આવે ને એમાંય દેવાયતભાઈ હોય છતાં પણ લોકો ખૂબ ચાહે છે, તો આમ તો તમે દેવાયતભાઈને ખરેખર ભેગા લઈને હાલો છો, તો આ તમારું દેવાયતભાઈનું કોમ્બિનેશન છે ને આજે દેવાયતભાઈ, અરે કોઈ દી મુલાકાત કે થઈ ખરી તમારી? ના, દેવાયતભાઈ તમને કોન્ટ્રાક્ટ તો નથી આપ્યો કે નહીં તારે આ ચલાવવાનું છે? ના ના, એ તો એવું છે કે એમાં હું રીલું જોતો હોય એટલે દેવાયતભાઈની રીલ આડી આવે એટલે હું સાંભળું, અને પછી એના ઉપર વિચાર કરું કે આમાં પબ્લિકને કઈ રીતના મજા આવશે, એ રીતનું કન્ટેન્ટ બનાવું અને એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું. પહેલી વખત આવો કેવો કયા વિચાર આવ્યો ને કઈ રીતના આવ્યો કે ના ના દેવાયતભાઈ ખવડ ઉપર આપણે બનાવવું જોઈએ? દેવાયતભાઈની પહેલી રીલ આડી આવી હતી કે ઈ બકાલુ લેવા ગયા હતા દેવાયતભાઈ, માર્કેટમાં બકાલુ લેવા ગયા હતા અને શાકભાજીના ભાવ ઓછા કર્યા એટલે તમારા દાંત કાઢ્યા. અચ્છા, એ વિડીયો મેં દેવાયતભાઈનો જોયો અને મને વિચાર આવ્યો કે આપણે આમાં વિડીયો બનાવવા જેવો છે, એટલે મેં પહેલો વિડીયો બનાવ્યો હતો કે દેવાજભાઈ આજે બજાર માર્કેટમાં એક છોકરી અમારા હું દાંત કાઢ્યા. અચ્છા, તો દેવાજભાઈ શું કીધું? કે બકાલુ લેવા ગયા હતા અને શાકભાજીના ભાવ ઓછા કર્યા એટલે દાંત કાઢ્યા. બરાબર,
તો એ આપણો પેલો વિડીયો, અને એ વિડીયો આપણે મિલિયન મે પૂગ્યો હતો પેલો. પછી એમ થયું કે દેવાયતભાઈ, દેવાયતભાઈ નું દેશી દેવાયતભાઈ નું કોમ્બિનેશન જામે એમ છે, એટલે પછી કારણ કે કોઈ માણસ આપણી કલા ની એટલી કદર કરે અને એટલા વિડીયો બનાવ્યા, લગભગ ક્યાંય દેવાયતભાઈ ને કઈ ખોટું લાગે એવા વિડીયો તમારા કોઈ હોતા નથી. એક અલગ જ લેવલ નું તમારું પ્રો એડિટિંગ કહી શકો, એને પ્રો થિંકિંગ કહી શકો, અને એટલું વિચારવું, એ કુદરતની કંઈક બધાની અંદર જે વિશેષતા હોય તમને આપી હશે કે તમે આવું બે ચોખ્ઠું બેહાડી દો, ભેગું કરી દો, એટલે મસ્ત વિડીયો છે. અને ડિસ્પ્લે ઉપર તમે અત્યારે આ આઈડી જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામની અંદર ને ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર. આઈડીનું નામ છે મોકરિયા 3656 ઇન્સ્ટાગ્રામની અંદર. તમારે વધારે હવે કંઈ આગળનું તમે કંઈ વિચાર્યું હોય સોશિયલ મીડિયામાં કે હજી આમાં વધારે હું સારું કરી શકે, દેવાજભાઈ પછી બીજા કોઈનો વારો કાઢવાના સૌ? એ આપણે દેવાજભાઈની બાકા ઝીકી હાલે ત્યાં સુધી તો કંઈ બીજું વિચારવાનું નથી. બરાબર, કે પબ્લિકને મજા આવે અને વિડીયો હાલે છે, એટલે આપણે ત્યાં સુધી દેવાજભાઈને જ ચાલુ રાખવાના. દેવાજભાઈને રૂબરૂ મળીએ એવું કંઈક ગોઠવીએ તો? દેવાજભાઈને રૂબરૂ તો એ શક્ય નથી. ના ના, દેવાયતભાઈ તો અહીંયા ગુજરાતના જ છે અને આપણા જેવા માણસ જ છે, એની પાસે ભગવાને આપેલી કલાની ભરપૂર શક્તિ છે, લોકોને ચાહે છે, પણ ના મળે એવું કંઈ નથી. કદાચ એવું બને કે આ વિડીયો ત્યાં પૂગી જાય અને દેવાયતભાઈ તમને ફોન કરવો હોય તો તમારા કયા નંબર ઉપર કરી શકે. નહીં, આ ઘણી વખત આપણે એવું લાગે કે નહીં આ તો ઠીક છે હવે આપણે વાતો કરી લઈએ, પણ આમાં ભાઈ સોશિયલ મીડિયા હે કંઈ હું થઈ જાય નક્કી નંબરે ભાઈ, દેવાયતભાઈને મજા આવી જાય ફોન કરે કે ભાઈ વિડીયો જોયો, તો તમારા નંબર કયા નંબર ઉપર તમને માણસો મળી શકે? 87-99-87-99-645-645. હા, વાહ ભાઈ વાહ, તો આવા સરળ માણસ છે ખરેખર. મને બહુ મજા આવી મળીને, એક જમીનથી જોડાયેલા માણસ. અને અહીંયા અહીંયા અત્યારે તમે વિડીયો બનાવો એ તો દિવસમાં એક જ વિડીયો બનાવો, એ સિવાયમાં બીજા સમય દરમિયાન તમારે કામકાજમાં બધું શું હોય? કામકાજમાં ખેતીનું, જેને ટેકનોલોજી આરે કંઈ લેવા દેવા નથી, 8 ધોરણ સુધી અભ્યાસ છે. તો ખરેખર તમે અત્યાર સુધી મનોરંજન કરાવ્યું હોય તો આ બધા માધ્યમોમાંથી કોઈ આવક ખરી અત્યાર સુધીમાં? નહીં, અત્યાર સુધીમાં કોઈ આવક નથી થઈ, પણ હવે ટૂંક સમયમાં ફેસબુકમાં થઈ જશે, ફેસબુકની અંદર મોનેટાઈઝ થઈ જાય. કારણ કે રમેશભાઈ છે ને એકદમ જમીનથી જોડાયેલા અને વાડીએ રહેતા માણસ, ટેકનોલોજી કંઈ લેવા દેવા નહીં, એટલે એટલા મિલિયનોમાં વ્યૂ આવે, છતાં રમેશભાઈને ખબર નથી કે આની અંદર આવું કંઈ હોય છે. એ ખાલી એના નિજાનંદ માટે પબ્લિકને મોજ કરાવતા, પણ હવે કોઈ અમારા જેવા મિત્રો હોય ને ધીરે ધીરે મળતા હોય પછી ખ્યાલ આવ્યો, તો હવે પછી એ મહેનત કરે તો એને થોડું મહેનત કર્મનું ફળ મળવું જોઈએ અને મળશે જ, એ તો કર્મનો સિદ્ધાંત છે. પણ અત્યાર સુધી જે મનોરંજન કરાવ્યું હોય બિલકુલ ફ્રી સેવા, બરાબર? કારણ દેવાયતભાઈ તમે જો, દેવાયતભાઈનો ચાર્જ એક બાજુ 3-4 લાખ હશે અને એ જ દેવાયતભાઈના તમે કેટલા લોકોને બતાવો છો, તો આપણે કંઈક મળવું જોઈએ. અને હું તો ભગવાનને પ્રાર્થના કરું તમારા જેવા મહેનત કરતા માણસને ખૂબ લોકો ચાહે, જેટલા બી મિત્રો જોઈ છે એ સપોર્ટ કરે. એટલો પબ્લિકનો પ્રેમ જોઈને મને એમ થાય કે હું હજી કાંઈ મેં એક વિડીયો મૂકું કોમેડી. અચ્છા, અને મિત્રો દાંત કાઢે એટલે મને વધારે આનંદ થાય. 100% સપોર્ટ આપણે કરે જ છે પબ્લિક, એટલે હું રોજ એક વિડીયો અપલોડ કરું. તો આવી રહી અદ્ભુત મુલાકાત મિત્રો. ખરેખર મારો પણ એક જ ઉદ્દેશ્ય છે કે જે ગ્રાઉન્ડ લેવલે ગામડાની અંદર અંતરિયાળ ક્યાંય ને ક્યાંય એવા મસ્ત ક્રિએટર હોય કે જે ખરેખર સારું કામ કરતા હોય, એને મળવાનો પ્રયાસ કરવો. આપણા વિડીયોમાં પણ કોઈ જોય કે ના જોય, પણ હું જોઉં અને દેવાયતભાઈ જોઈ, અમને બેની મજા આવે, અમારી પણ યાદ રહેશે. તો એના માટે તેનું મળવા આવ્યો હતો. મિત્રો, આ વિડીયોમાં લાઇક એ ના કરતા, કોમેન્ટ એ ના કરતા, અને મને સબસ્ક્રાઈબર એ ના કરતા, મારે તો એમને જ આપવું છે, કંઈ ના થાય તો કંઈ નહીં. પણ દેવાયતભાઈને તમે એની આઈડીમાં ખરેખર વિઝિટ કરજો, તમે થાક્યા હોય અને જો તમારો થાક ઉતરી ના જાય, તમને હાસ્યથી મજા ના આવે ને, તો તમારું જોડો ને મારી મૂઠ બસ તમે છૂટ્યા, એવી ખરેખર મજા આવશે ને એની હું તમને ગેરંટી આપું છું.
તમે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો દેવાયતભાઈને, અને પ્રેમ આપજો અને હસતા રહેજો. છેલ્લે એક ઓલો ડાયલોગ થઈ જાય અને કંઈક એકાદી એકાદું લાઈવ ડેમો થઈ જાય ને કંઈક, તમારી કોઈ રીલ તમે બનાવી હોય એવી, પણ તમે તમારું બોલજો, પછી હું દેવાયતભાઈ બનું. ચાલો પછી આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ. તો થઈ જાય દેવાયતભાઈ કહીએ, તમે તમારું ઠપકારો, હું આહે પેલા દેવાયતભાઈનું ઠપકારું કંઈક હાલો. પણ આ હે દેવાયતભાઈ, આ કારી મને મૂકી દે હે. કાર્ય મૂકી દે તો ભલે ને મૂકી દે, ક્યાં કાર્ય એક જ છે દુનિયામાં, મતલબ કાર્ય ધોર્યું પડ્યો, તું ધંધે ચડી જા ને ક્યાંક પણ તારું ગોઠવાઈ જાય બરાબર. તો આવી મોજ કર્યા કરે એ દેવાયતભાઈ ખબર સાથે કરે છે. તો ફરીથી મળીશું ક્યારેક કોઈક એવા નવા વ્યક્તિ સાથે. આવા કોઈ મિત્ર હોય તો મને કોમેન્ટ કરજો, હું મારા રૂટમાં એને ગમે એમ કરીને મળતો જઈશ, એનો સંવાદ કરીશ, એને સપોર્ટ કરીશ. તો આવજો મિત્રો, ફરીથી મળીએ મોજે ગુજરાતમાં કોઈ એક નવા વ્યક્તિ સાથે, નવા સ્થળ સાથે, અને મોજ કરતા રહીએ. જય ગિરનારી. અને એ દેવાયતભાઈ, રામ રામ.